નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી સત્ય હકીકત કહેવા જઈ રહ્યો છું એક બેનને પંચાણું કિલો વજન હતું શરીરમાં અને એમને માત્ર ચાર મહિનાની અંદર પચીસ કિલો વજન ઉતરી ગયું આજે એમનું વજન અડસઠથી સિત્તેર કિલો જેટલું થઈ ગયું માત્ર ચાર મહિનામાં એ પણ કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર જીમમાં ગયા વગર કે કાચું ખાધા વગર પચીસ કિલો વજન ચાર મહિનાની અંદર ઉતરી ગયું મારા એક ખાસ મિત્ર છે એમના સંબંધીને એક વર્ષની અંદર શરીરમાં સિત્તેર કિલો વજન હતું પરંતુ લોકડાઉનના કારણે ઘરમાં બેઠા બેઠા સારું સારું ખાધું અને ઘરમાં બેસી રહેવાનું જેના કારણે એમના શરીરની અંદર સિત્તેર કિલો વજનમાંથી ધીમે 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 પંચાણું કિલો વજન થઈ ગયું અને એમને ઘણી જગ્યાએ દવાઓ પણ લીધી પરંતુ કોઈ અસર ના થઈ પછી એમને જીમમાં જવાની શરૂઆત કરી ત્રણ ચાર મહિના સુધી જીમમાં ગયા તો એમના શરીરમાં સાત આઠ કિલો વજન ઉતરી ગયું પરંતુ જેવું જીમ બંધ કર્યું એટલે પાછું બે મહિના પછી હતું એમના એમ વજન શરીરમાં થઈ ગયું તો એમણે એક વખત મારો વિડીયો જોયો તો વાયા વાયા એમને મારો કોન્ટેક કર્યો અને મને કહ્યું એમને કહ્યું કે સાહેબ મારા શરીરમાં વજન પંચાણું કિલો થઈ ગયું છે સિત્તેર કિલોમાંથી તો મને એવો કંઈક આયુર્વેદિક ઉપાય બતાવો કે જેના કારણે મારા શરીરમાં વજન એકદમ નોર્મલ થઈ જાય તો ફોન ઉપર મેં એમને લગભગ ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ જેટલી વાત કરી અને એમને એક એક મુદ્દા સમજાયા તો એમણે શું કર્યું તો એમને મેં જે નિયમો બતાવ્યા આયુર્વેદની અંદર ચરક ઋષિએ અષ્ટાંગ હૃદયની અંદર ભાગવત ઋષિએ આહાર શાસ્ત્રના જે નિયમો બતાવ્યા છે એ નિયમો મેં એમને બતાવ્યા મહર્ષિ પતંજલિએ જે નિયમો બતાવ્યા છે એ મેં નિયમો બતાવ્યા તો એમને આ નિયમનું ચુસ્તપણે પાલન કર્યું તો માત્ર ચાર મહિનાની અંદર એમના શરીરમાં પચીસ કિલો વજન ઉતરી ગયું તો વિડિયોના માધ્યમથી એટલા માટે હું તમને આ વાત શેર કરું છું ઘણા બધા લોકોને લોકડાઉન દરમિયાન શરીરમાં વજન વધી ગયું તો જે લોકોને વજન વધી ગયું હોય એ લોકો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે સૌથી પહેલાં તો મેં એમની સાથે વાત કરી અને એમને કહ્યું કે તમારી દિનચર્યા મને બતાવો મેં એમને ફોન ઉપર કહ્યું કે તમે એક નોટ અને પેન લઈ અને હું તમને જે નિયમો બતાવું આયુર્વેદની અંદર ચરક ઋષિઓ બતાવે છે એ નિયમો તમે એક એક લખી લો અને એ નિયમોનું તમે પાલન કરશો તો તમારા શરીરનું વજન ધીમે ધીમે ઓછું થવા લાગશે તો મેં કહ્યું કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો તો એમને કહ્યું સાડા સાત થી આઠ ની વચ્ચે મતલબ કે તેઓ ખૂબ સુખી ઘરના છે એટલે એમના ઘરે કતરાપૂતું કરવાવાળી બાઈ રાખેલી છે અને રસોઈમાં મદદ કરવા માટે પણ બેન આવે છે જેના કારણે એમને કોઈ ઘરનું કામ કરવાની જરૂરિયાત હોતી નથી એટલે લોકડાઉનની અંદર સારું સારું ખાવાનું ચાલુ રાખ્યું એના કારણે એમના શરીરમાં વજન દિવસેને દિવસે વધતું ગયું તો મેં એમને કહ્યું કે તમારે કાલથી સવારે છ વાગે ઉઠવાનું તો એમને કહ્યું કે છ વાગે શું કરવા મેં કીધું તમારા શરીરનું વજન ઘટાડવું હોય તો કાલથી તમારે સવારે છ વાગે ઊઠી જવાનું એમને એક નિયમ લખી દીધો મેં કીધું સવારે ઉઠીને તમે શું કરો છો એટલે કે ઉઠ્યા પછી બ્રશ કરી અને ચા નાસ્તો કરીએ છીએ તો મેં કીધું સવારે ઉઠીને તમે ગરમ પાણી પીવો છો તો એમણે કહ્યું ના તો મેં કહ્યું કે તમારે કાલથી સવારે ઉઠી અને દરરોજ એક ગ્લાસ અથવા બે ગ્લાસ ઊંફાળું પાણી ધીમે ધીમે ગુંટડે ગુંડડે પીવાનું એક ગ્લાસ પાણી પીતી વખતે ઓછામાં ઓછી પાંચ મિનિટ થવી જોઈએ એટલે ધીમે ધીમે એક ગૂંટડો ભરવાનો મોઢાની અંદર પાણી ફેરવવાનું અને પછી ઉતારવાનો બીજો ગૂંટડો ભરવાનો મોઢામાં પાણી ફેરવાનું અને ઉતારવાનું તો આ રીતે કરવાથી મને કે શું થાય મેં કીધું તમારા શરીરનું વજન ઉતારવાનું છે કે હા તો મેં કીધું તમારા શરીરનું વજન ઉતરશે મને કે કેવી રીતે મેં કીધું હું જે નિયમો બતાવું ચરક ઋષિના એ નિયમોનું તમે પાલન કરો ચા નાસ્તામાં શું કરો છો તો એમને કહ્યું કે ચાની અંદર તો અમારે અલગ અલગ પ્રકારના બિસ્કીટ હોય અથવા બ્રેડ હોય મેં કહ્યું સવારે તમે ચાની અંદર ભાખરી રોટલો રોટલી કે ના એવું તો અમે નહીં ખાતા અમે બ્રેડ ને એવું બધું ખાઈએ છીએ અને અમે ક્યાં દરરોજ તાજી જ બ્રેડ લાવીએ છીએ તો મેં કહ્યું કે તમે કાલથી બ્રેડ બિસ્કીટ ખાવાનું બિલકુલ ચોકડી મારી દો તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારે બ્રેડ બિસ્કીટ કે મેદો કે મેદાની કોઈપણ આઈટમ ખાવાની બંધ કરી દો સવારે તમારે જો ચાની સાથે નાસ્તો કરવો હોય તો રોટલી રોટલો કે ભાખરીનો જ નાસ્તો કરો અને એ પણ મેં કહ્યું કે તમે ચા સાની પીવો છો તો એમને કહ્યું ચા અમે ખાંડની પીએ છીએ તો મેં કહ્યું કાલથી તમારે ખાંડની ચા બિલકુલ પીવાની નહીં જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારે માત્ર ને માત્ર દેશી ઓરિજિનલ જે ગોળ આવે છે ચોકલેટ કલરનો એ જ ગોળની ચા પીવાની મન કે ભાઈ આવી ચા ભાવતી છે મેં કીધું ભાવે કે ના ભાવે તમારા શરીરમાં જો વજન ઉતારવું છે તો તમારે આ ગોળની ચા પીવાની શરૂઆત કરવી પડશે મન કે એનાથી શું થાય મેં કીધું વજન ઉતરી જાય મેં કીધું બપોરે તમે ભોજનમાં શું કરો છો દાળ ભાત શાક રોટલીનો એમનો નિયમિત ખોરાક હતો જમવા માટે બેસો ત્યારે નીચે પલોઠીવાળીને બેસો છો તો એમને કહ્યું ના અમારા ઘરે ડાઇનિંગ ટેબલ છે અમે વર્ષોથી ડાઇનિંગ ટેબલ પર જ બેસીને જમીએ છીએ તો મેં કહ્યું કાલથી તમારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસવાનું નહીં નીચે જમીન ઉપર પલોઠી વાળીને જ જમવા બેસવાનું અને બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું મેં કહ્યું કે તમને જમતા કેટલી વાર લાગે છે તો એમને કહ્યું કે પાંચ કે દસ મિનિટમાં હું જમીન ઊભી થઈ જાઉં છું તો મેં કહ્યું કે કાલથી તમારે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ જમતા થવી જોઈએ મોબાઈલ અથવા ઘડિયાળ મૂકી દેવાની અને જમવાની શરૂઆત કરો ત્યારે ત્રીસ મિનિટ તમારે લાગવી જોઈએ જમતી વખતે કારણ કે આયુર્વેદમાં પણ કહ્યું છે કે આપણને બત્રીસ દાંત આપ્યા છે એટલે એક કોળીઓ બત્રીસ વખત ચાવવો જોઈએ મતલબ કે આપણે કોઈપણ ખોરાક લઈએ તો મોઢાની અંદર બરાબર ચાવી અને એકદમ એનો ભૂકો થઈ જાય પ્રવાહી થઈ જાય પછી જ એ ખોરાક જો આપણે શરીરની અંદર ઉતારીએ તો એ ખોરાકની અંદર લાળ ભરે છે આપણા મોઢામાં જે લાળ છે એ લાળ આપણા ખોરાકમાં ભળે છે અને એના કારણે પચાસ ટકા ખોરાક તો મોઢાની અંદર જ પચી જાય છે એમ કહેવાય છે અને એ ખોરાક જ્યારે આપણા પેટની અંદર જઠરમાં જાય છે ત્યારે એ ખોરાકને પચતા બહુ વાર લાગતી નથી અને એ ખોરાક સડતો નથી અને એ ખોરાકમાંથી કબજિયાત થતી નથી અને મેં કહ્યું કે જમ્યા પછી તમે શું કરો છો જમ્યા પછી પાણી પીવો છો તો એમણે કહ્યું હા જમ્યા પછી મેં કહ્યું કયું પાણી પીવો છો મને કે અમે ફ્રીજનું પાણી પીએ છીએ મેં કીધું માટલીનું મને કે માટલી રાખતા જ નહીં મેં કીધું કાલથી તમે માટલી લઈ આવો ઉનાળામાં તમારે માટીની માટલીનું પાણી પીવાનું રાખો તો મેં કહ્યું કે તમારે દરરોજ માટલીનું પાણી પીવાનું જમ્યા પછી મેં પૂછ્યું કે તમે પાણી પીવો છો કે હા એક ગ્લાસ પાણી પીતા હતા અને એ પણ ઠંડુ ફ્રીજનું મેં એમને કહ્યું કે જમ્યા પછી તમારે ક્યારેય પાણી પીવાનું નહીં ઓછામાં ઓછો એક કલાક અથવા દોઢ કલાક પછી જ પાણી પીવાનું અને જમવાની સાથે ક્યારેય પાણી પીવાનું નહીં જમવાની દસ મિનિટ પહેલાં પણ પાણી પીવાનું નહીં તમારે પાણી પીવું હોય તો જમવાની ચાલીસ મિનિટ પહેલાં પાણી પીવાનું અને જમ્યા પછી એક કલાક કે દોઢ કલાક પછી જ પાણી પીવાનું કે એનાથી શું થાય મેં કીધું એનાથી તમારા શરીરનું વજન ઘટી જશે તો એમને એ પણ નિયમ લખી દીધો પછી મેં કહ્યું કે તમે જમ્યા પછી શું કરો છો તો એમણે કહ્યું કે જમ્યા પછી હું એમ કે સોફામાં બેઠી બેઠી ટીવી જોઉં છું સિરિયલ અને પછી એ કામવાળી બાઈ જતી રહે પછી એસી ચાલુ કરી અને એ સૂઈ જાય છે તો લગભગ એક દોઢ વાગે સૂઈ જાય છે તો એમણે કહ્યું કે ચાર સાડા ચારે ઉઠે છે એટલે દરરોજ ઓછામાં ઓછો બેથી અઢી કલાક તેઓ બપોરે સૂઈ જાય છે તો મેં એમને કહ્યું કે તમારે બપોરે જમ્યા પછી ક્યારેય ઊંઘવાનું નહીં ચોકડી મારદો કે ચાલતું છે ઊંઘ્યા વગર મેં કીધું ક્યારેય ઊંઘવાનું નહીં આ ખાઈને ઊંઘવા ને એમ જ તમારા શરીરમાં વજન વધ્યું કીધું એટલે કાલથી તમે ઊંઘવાનું બંધ કરી દો જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારે જમ્યા પછી કોઈ દિવસ ઊંઘવાનું નહીં અને મેં એ કહ્યું કે જમ્યા પછી તમારે એસી નો તો બિલકુલ ઉપયોગ કરવાનો નહીં મન કે કેમ મેં કીધું આપણે જયારે ભોજન લઈએ ત્યારે આપણા શરીર અંદર અંદર પાચનક્રિયા એક્ટિવ થાય છે અને ખોરાકનું પાચન થવાની શરૂઆત થાય છે ત્યારે આપણા શરીરની અંદર દરેક અંગ અવયની અંદરથી આપણા શરીરમાં લોહી છે એ લોહીનો પ્રવાહ પેટ તરફ એટલે કે જઠર તરફ આવે છે જેના કારણે એ સમય દરમિયાન આપણા શરીરનું તાપમાન વધી જાય છે અને એ સમય દરમિયાન જો આપણે એસીમાં બાવીસ કે ત્રેવીસ ટેમ્પરેચર કરીને બેસીએ તો આપણા શરીરનું ટેમ્પરેચર એ ડાઉન થાય છે જેના કારણે આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે જમ્યા પછી ક્યારેય એસીમાં બેસવું નહીં જમ્યા પછી ઓછામાં ઓછો એક અથવા દોઢ કલાક પછી જ તમે એ નોર્મલ એસીની અંદર ઉપયોગ કરી શકો છો કારણ કે ત્યાં સુધી આપણા શરીરમાં ખોરાક વલોવાય છે અને એ સમય દરમિયાન આપણા શરીરનું ટેમ્પરેચર વધે છે તો એ સમય દરમિયાન મેં કીધું તમારે ક્યારેય એસીનો ઉપયોગ કરવાનો નહીં તમને ગરમી લાગે તો કીધું એક ઉપરનો પંખો અને બીજો ટેબલ પંખો બે પંખા ચાલુ રાખજો પણ એસીમાં તમારે દોઢ કલાક સુધી જમ્યા પછી સૂઈ જવાનું નહીં અને ઊંઘવાનું તો મેં બિલકુલ ના પાડી કે તમારે જમ્યા પછી ક્યારેય સૂઈ જવાનું નહીં માત્ર વામકુક્ષી કરવી હોય તો વીસ મિનિટ અથવા ચાલીસ મિનિટ સુધી તમે વામકુક્ષી કરી શકો છો ડાબા પડખે સૂવાનું અને એમને મેં કહ્યું કે તમારે દરરોજ નિયમિત વજ્રાસન કરવાનું સવારે ચા નાસ્તો કર્યા પછી બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી તો એમને ધીમે ધીમે શરૂઆત કરી તો શરૂઆતમાં એક કે બે મિનિટ સુધી એ તેઓ બેસી શકતા હતા વજ્રાસનમાં એમના શરીરના વજનના કારણે એક કે બે મિનિટ સુધી જ બેસી શકતા હતા આજે તેઓ પંદર વીસ મિનિટ સુધી વજ્રાસન ઉપર કન્ટિન્યુ બેસી શકે છે કારણ કે આજે એમના શરીરનું વજન એકદમ નોર્મલ થઈ ગયું તો આજે એમને કહ્યું કે જ્યારે પણ તેઓ ટીવી જોતા હોય તો મોટાભાગે તેઓ વજ્રાસન ઉપર બેસીને જ ટીવી જોતા હોય છે મહર્ષિ પતંજલિ ઋષિએ કહ્યું છે જે લોકો નિયમિત વજ્રાસન ઉપર બેસે છે એમનું શરીર વજ્ર જેવું

ચરક ઋષિની આ વાત માની અને એમને આ જ દિવસ સુધી બહારનું કોઈ પણ વસ્તુ ખાવાની બિલકુલ બંધ કરી દીધું દરેક પેકિંગવાળા ખોરાક એમને ખાવાના બંધ કરી દીધા મેં એમને કહ્યું કે તમે જીવો ત્યાં સુધી તમારે રાત્રે માત્રને માત્ર ખીચડી અને દૂધ અથવા ગેસ અને દૂધ ખાવાની શરૂઆત કરી દો લગભગ એમને ચાર મહિનાથી દેશી ગાયનું દૂધ મળે તો એ ગાયનું દૂધ અને ખીચડી એ પણ ભૂખ કરતાં ઓછી ખાવાની તો એમને ખીચડી અને દૂધ ખાવાની શરૂઆત કરી દીધી તો એના કારણે એમના શરીરમાં વજન ઘટવાની શરૂઆત થઈ ગઈ રાત્રે જમ્યા પછી બે કલાક પછી જ તમારે સૂઈ જવાનું અને રાત્રે પણ તેઓ નિયમિત વજ્રાસન ઉપર બેસવાની શરૂઆત કરી દીધી જેના કારણે એમના શરીરમાં ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થવાની શરૂઆત થઈ ગઈ અને મેં એમને કહ્યું કે તમારે દરરોજ સવારે વહેલા ઉઠવાનું છ વાગે અને છથી સાત એક કલાક ધાબા ઉપર જઈ અને ઉગતા સૂર્ય સામે બેસી અને ધીમે ધીમે પ્રાણાયામ કરવાના તો એમને નિયમિત પ્રાણાયામ કરવાની શરૂઆત કરી દીધી એક કલાક તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે અનુલોમ વિલોમ ભદ્રિકા પ્રાણાયામ અને કપાલભાતી પ્રાણાયામ આ ત્રણ પ્રાણાયામ કરવાનું મેં એમને કહ્યું તો આજની તારીખમાં તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે તમારે સવારે જો ચાલવા જવું હોય અડધો કલાક તમે ચાલવા જઈ શકો છો તો તેઓ કોઈ કોઈક વાર ચાલવા પણ જાય છે સવારે અને રાત્રે મેં કીધું કે તમારે જો ચાલવા જવું હોય તો જમવાના અડધો કલાક અથવા એક કલાક પછી તમારે ચાલવા જવાનું જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવાનું નહીં તો એ નિયમનું પણ એમને પાલન કરવાની શરૂઆત કરી દીધી આમ ચરક ઋષિએ ચરક સંહિતામાં બાગવટ ઋષિ આહાર શાસ્ત્રની અંદર અને મહર્ષિ પતંજલિએ જે નિયમો બતાવ્યા હતા એ નિયમો મેં એમને બતાવ્યા અને એમણે એ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું તો આજની તારીખમાં મિત્રો માત્ર ચાર મહિનાના સમયગાળા દરમિયાન એમના શરીરમાં પચીસ કિલો વજન ઘટી ગયું એટલે કે પહેલાં જે હતું એટલું વજન એમને થઈ ગયું તો આજની તારીખમાં એમના શરીરનું વજન તો ઘટ્યું પણ એની સાથે સાથે એમને જે ત્રણ ભયંકર બીમારી હતી એ પણ દૂર થઈ એક તો એમને ગેસ થતો હતો પેટમાં એ ગેસ થવાનો બંધ થઈ ગયો બીજું એસિડિટીનો પ્રોબ્લેમ હતો એસિડિટી બિલકુલ બંધ થઈ ગઈ અને ત્રીજું એમને કબજીયાત રહેતી હતી આ કબજિયાતનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો અને એમના શરીરના વજન વધારે હતું જેના કારણે એમને ઢીંચણમાં પણ દુખાવો થતો હતો કારણ કે પંચાણું કિલો વજન લઈ અને પગને ઉપાડીને ફરવાનું તો પગને પણ થાક લાગે ને એટલે પગમાં પણ એમને કડતર થતી હતી અને ઢીંચણમાં દુખાવો થતો હતો એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો મિત્રો આ વિડિયો દ્વારા મારી આપ સર્વેને વિનંતી છે કે તમારી અંદર પણ જો વજન વધી ગયું હોય ચરબી વધી હોય તો આયુર્વેદની અંદર ચરક ઋષિએ સુસુપ્ત ઋષિએ અને મહર્ષિ પતંજલિ જે નિયમો બતાવે છે એ નિયમોનું જો આપણે નિયમિત પાલન કરીશું ચુસ્તપણે પાલન કરીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તમે હું આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકી છું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ